વાપીના ચાણોદ કોલોની ખાતે આવેલા અંબા માતાના મંદિરે ભોળાનાથના ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે 108 દીવડા પ્રગટાવીને શિવલિંગ જળ અભિષેક કરી શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા. માગસર મહિનાના આંધ્ર નક્ષત્રના શુભ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક કરીને શિવજીની પૂજા અર્ચના કરી હતી. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ ગર્ભબંધનમ એવા દેવાધિદેવ મહાદેવ શિવપુરાણમાં વિશ્વેશ્વર સંહિતામાં 9મા અધ્યાયની અંદર સ્વયં મહાદેવે કીધું છે કે માગસર માસ અને આદરા નક્ષત્ર જ્યારે ભગવાન શિવ સ્વયં સ્વમ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુની સન્મુખ પ્રગટ થયા એટલે શિવપુરાણની અંદર તો આનો મહિમા છે પણ મહાદેવે સ્વયં કીધું છે કે જે મનુષ્ય આજના દિવસે મારા શિવાલયની અંદર જઈ જળાભિષેક કરશે બિલીપત્ર અર્પણ કરશે ફળ ફૂલ પુષ્પ અર્પણ કરશે મહાદેવની 108 દીપની દીપમાળા કરશે આરતી કરશે એનું બહુ વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવજી સ્વયં કહે આજના દિવસે જે માનવ જે મનુષ્ય મારું પૂજન અર્ચન કરે એ મને મારા પુત્ર કાર્તિકે કરતાં પણ વિશેષ પ્રિય છે. એટલે આજનો પવિત્ર દિવસ મહાદેવનું પૂજન અર્ચન અહીંયા અંબા માતાના મંદિરની અંદર સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર અમારા દરેક ભક્તજનોની સાથે કરવામાં આવ્યું છે. આ વિશ્વની અંદર ચાલી રહેલી મહામારીમાંથી પણ પરમાત્મા શિવની પૂજા વિશેષ ફળ આપે છે. યાધિ વ્યાધિ ઉપાધિ રોગ પીડા એમાંથી શમન કરે એ મહાદેવ છે. અને આજના દિવસે વિશેષ મહાદેવનું પૂજન અર્ચન કે શિવપુરાણમાં એવું લખ્યું છે કે 100 શિવરાત્રિનું મહાફળ એ આજના દિવસે પ્રાપ્ત થાય છે. એટલે અમે સ્વયં આજ મહાદેવના સાનિધ્યની અંદર મહાદેવના ગુણગાન ગાયા પૂજન અર્ચન કરી અને અમારા મનુષ્ય જીવનની ધન્યતાને સાર્થક કરીશ. જય મહાદેવ.